હેલો, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, કેમ આવો બધા કૃત્યો કરો છો? હું કર્યું મેં? આવું મારી સામે તમે છાતી દબાઈને બેઠા છો. દુખે છે છાતી મને. કેમ? શું ખબર નહીં, એટેક બેટેક નહીં આવે ને? હાય હાય, અત્યારે તો બહુ ચાલ્યું છે. એટલે તમારું શું રામ નામ? ના બોલે લાલ, ના બોલે. એવું કશું નહીં હોય. હવે દુખે છે, ગેસ નો પ્રોબ્લેમ હશે. ના, આમાં શું થયું, એક છોકરીએ મને પ્રપોઝ કર્યું. હા, કેમ કર્યું એ પૂતને? બીકોઝ યુ આર હેન્ડસમ. ના, એવું નહીં. એક તો 1 કરોડની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે મારી. અને બીજું, મેં કોવિશિલ્ડ લીધી છે તો એટલે પેલી એ પ્રપોઝ કર્યું કે આ કન્ફર્મ જવાનો જ છે એમ. ના હોય યાર, એવું નથી. આ ડોક્ટરોના કહેવા મુજબ એવું કશું છે નહીં. 10 લાખે 1 જણને આવું કઈક થાય છે એમ. 10 લાખે 1 જણને થાય છે. અને તમે લાખોમાંના એક છો. એટલે હું કેવા માંગે, મેં જતો રહીશ એમ? ગભરાઈશ ના, ના રીતે મસ્તી કરું છું. છોકરીએ પ્રપોઝ કર્યું એની વાત કરો ને. ના રે ના, મારી બંજર જમીન પર મારે આવા કોઈ ભૂકંપ લેવા નહીં. રેવા દે, તું ગીત વગાડ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા, અમારી ત્યાં કંજુસીની પરાકાષ્ઠા શું થઈ ખબર? કેરીની પેટી આવી છે. તો બધા કેરી ખાય, ગોટલો ચૂસી ચૂસીને ધોળો કરી નાખે, અને પછી તડકામ સૂકવે એની ગોટલી કાઢીને મુખવાસ બનાવે. તા તો કઈ નહીં. કેમ? તારા બાપાએ નેનો સેકન્ડ હેન્ડમાં લીધેલી, તને યાદ છે ને? એમાં CNG કરાયેલું, એ ભૂલી ગયો તું? ના ના, યાદ છે. મેં તો કેટલી વાર કીધું એમને. શું લઈને આયા છો અને શું લઈને જશો? આજ કહેવત તું બીજી રીતે રજૂ કર. હું ભોગવો એટલું તમારું અને ભેગું કરો એટલું બીજાનું. હે, તમે જે આખી જિંદગી ભેગું કરવા માટે જે ભોગવો છો, એ ભોગવું એ જ તમારું છે, બાકી ભેગું કરેલું બીજાના નામે થાય છે. હાલા, કરેક્ટ. આ ફિલોસોફી તો અમુક પોલિટિકલ પાર્ટી એના મેનિફેસ્ટોમાં પણ લખે છે. હે, એટલે જીવતા જીવત તમારા માટે કંજુસી કર્યા વગર વાપરો, શાંતિ જીવો. કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. વે, કમ આમ મુરઝાયો તું હમણાં થોડી વાર પહેલા? અરે, મારે મેસેજ આવ્યો. એકચ્યુઅલી શું છે, ઘરમાં પેલું રિનોવેશનનું કામ ચાલે છે. હા, એમાં બજેટનો ઇસ્યુ છે યાર, વધ્યા જ કરે છે. તને એક વાત કહું? એક વાર એક છે ને બિલ્ડર હતો, બિલ્ડર. હા, એણે કંઈક કોકની સાથે ફ્રોડ કર્યું ને ભાગી ગયો. હા, તો પોલીસે એને બીજા શહેરમાંથી પકડ્યો. હા, અને એને પૂછ્યું કે આ ફ્રોડના બધા રૂપિયા ક્યાં છે. હા, તો બિલ્ડરે કીધું કે તમને કે બેડરૂમમાં 8 લાખ જેવા મળશે, પણ કિચનમાં 5 લાખ હશે, પછી બાથરૂમમાં 5 લાખ, ડ્રોઈંગ રૂમમાં 5 લાખ, સીલિંગ માળીએ સેફ્ટી ટેન્ક બધા 10 લાખ જેવા મળશે, આવું બધું કીધું એણે. પોલીસે બધી શોધખોળ ચાલુ કરી અને 1 કરોડ મળ્યા. હે, પોલીસે પેલા બિલ્ડર ને કીધું, લાલા ત્યાં તો 45 લાખ કીધા હતા ને, આ તો 1 કરોડ મળ્યા. તો પેલો કે, હું તો કે બિલ્ડર છું ને, મેં તો ખાલી એસ્ટિમેટ આપેલો. એટલે રિનોવેશન ને કન્સ્ટ્રક્શનમાં કેવું છે, એ કે એના કરતા ડબલ જ થાય. તને એવું હોય કે બજેટ તે નક્કી કર્યું છે એ પ્રમાણે એ લોકો ચાલે છે, પણ ના, એકચ્યુઅલી બજેટ એ લોકો નક્કી કર્યું હોય ને તું એ પ્રમાણે ચાલતો હોય. હસીસ ના? હા, ઓકે, ખ્યાલ આવી ગયો. પપ્પાની બાઇક પર હેન્ડલ પકડીને બેસેલા બાળકને એવું જ લાગે કે બાઇક એ ચલાવે. હા, એવું છે. ના ના, હું સમજી ગયો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો કાકા. હા, એમ મેં ઉભરે. હેલો હેલો. હા, તમે ફોન કર્યો તો? અલા, હા, એ પેલી કેરીની પેટી આવી ગઈ ઘેર. હા, આવી પણ ગઈ અને મેં બધી કેરી બહાર કાઢી લીધી છે. હા, અને હવે હું શું કરવાની છે ખબર છે? હા, આ કેરીને તાજી રાખવા માટે છે ને, હું એક એક કેરીને દોરીથી બાંધીને બેડરૂમમાં લટકાવી દઈશ. હે,
એટલે શું? મને નહીં ખબર, હું કે છે એક એક કેરીને બાંધીને દોરીથી આમ બેડરૂમ માં લટકાવી દઈશ એમ. ત્યાંથી હું જાય? એનાથી છે ને કેરીને એવું લાગે કે હજુ એ ઝાડ પર જ લટકે છે એટલે તાજી રહે. બેવે હલો શું હલો લી, આવું હોય કોઈ દી આવો કન્સેપ્ટ? કાકી ખરેખર આવું કરવાના છો? અરે ના હવે મસ્તી કરું છું. મને તો તું કરે એવી છે. જાવ ને હવે જોક્સ તો હું પણ કરી શકું છું, સમજ્યા? હા ભાઈ. ખાલી તમે જ કરી શકો? મેં એવું કીધું? એક સ્ત્રી છે ને પુરુષ ની બરાબરી કરી જ શકે. તે મેં ક્યાં ના પાડી પણ બરાબરી વાળી. બસ તો બરાબરી ની વાત કરે છે, સેજ મૂછો ઉગે તો બ્યુટી પાર્લર ભાગી જાય. આવી બરાબરી હોય? ગમે તે હોય લી, કરો તો ભાઈ બધા લેવલ પર કરો ને. હટ હટ ગયા. વેલકમ બેક કાકા. હા ભાઈ, યુટ્યુબ પર દિનેશભાઈ તમને એવું કહે છે કે કાકા ને કે સોશિયલ મીડિયા પર અમે ફોલો કરીએ છીએ ને, ઇન્સ્ટાગ્રામ પર ફોટા જોયા, એમનું શરીર કે બહુ વધ્યું છે કે? બે તો સુખના સોજા છે બેવે, સુખના સોજા. હું મારા દાદાને લો. હું લેવા? એટલે એક્ઝામ્પલ લો. હું કેવા ફિટ એન્ડ ફાઇન, તમે નહીં માનો 94 વર્ષ જીવ્યા પણ ક્યારે પણ એમણે ગ્લાસીસ નહોતા વાપર્યા. ડાયરેક્ટ બોટલ થી જેમ ગુડ 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 ગુડ. બે ગ્લાસીસ એટલે ચશ્મા લાવે. એ મારા હાથમાં છે. પણ આ જે પેટ વધાર્યું છે એ તો તમારા જ હાથમાં છે ને? ના, એ તો મારે ઉતારવાનું જ છે. હમણાં એક જગ્યા ફોટો પડાવવા એક ભાઈ આવ્યો મારી પાસે, તો એને મોબાઈલ એના ભાઈબંધ ને આપ્યો કે મારો કે કાકા હતા ફોટો પાડ. મને એમ કે પેલો ભાઈબંધ એવું કહેશે કે સ્માઈલ પ્લીઝ, એના બદલે એવું બોલ્યો કે પેટ અંદર લો ને. કે મને એવો ગુસ્સો આવ્યો, તો મને ખ્યાલ આવી ગયો છે. શું? આ જમાનામાં જાડિયું હોવું એ સુખની નિશાની નથી, ડાયટિંગ કરવું એ સુખની નિશાની છે. કરેક્ટ. પાપી પેટ ભરવા એટલી મહેનત નથી લાગતી જેટલી મહેનત પેટ ઘટાડવામાં લાગે છે. કરેક્ટ. તે ઉતારીસલા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા થોડા ક્વિક ક્વેશ્ચન્સ લઈ લઉં આપણે યુટ્યુબ પરથી. હા આર્યન તમને એવું પૂછે છે, આર્યન નવી જનરેશનનો છોકરો હશે. હા આર્યન કહે છે, કાકા ઓન એન એવરેજ 5 થી 6 કલાક સોશિયલ મીડિયા પર નીકળી જાય છે, શું કરું? જોકે આર્યન આ તો બહુ લોકોનો પ્રશ્ન હશે, બોલ. ના ના, આ તો ટેવ છૂટી જાય. એમ ફેસબુક અને ઇન્સ્ટા છોડવું એ દુનિયાનું સૌથી સહેલું કામ છે. એમ મેં પોતે 10-12 વાર છોડી દીધું હતું ને. હે શું 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 ખરેખર? એટલે નથી છૂટતું એમ કહેવાય હવે? કર્યા કરવાનું ટ્રાય. જોકે તમારી ઉંમરે છૂટી જ જાય, આ ઉંમરે તમારું શું કામ હોય યાર? અરે હતું હશે, તું ફેસબુક જો. હું માળા ફેરવવાની ઉંમરે વર માળા પહેરવાની આશા લઈને ફેસબુક પર ડોહાવો બેઠા છે. બીજો સવાલ લઉં છું. હા મયંક તમને પૂછે છે કે ખર્ચો પુરુષ જ કેમ કરે? એમ તો કોણ કરે, કેમ સ્ત્રી ના કરી શકે? એ તો જરૂર પડે તો કરેલા. બાકી તને કહી દઉં, હા છેલ્લા 20 વર્ષમાં કમસે કમ 1000 ATM માં ગયો હોઈશ. હા મેં ક્યારે કોઈ ATM માં સ્ત્રીને પૈસા ઉપાડતા નહીં જોઈ, બોલ. હાલા નહીં, મેં પણ નહીં જોઈ. તો પછી ચલો બીજો સવાલ લઉં છું. હા ચિરાગ એવું કહે છે કે કાકા હું ઓકેશનલી ડ્રિંક કરું છું તોય વાઇફ ઝઘડો કરે છે, શું કરું? પણ તારા ઓકેશન રોજ આવતા હશે એટલે જ હોય. એ તારી તબિયત માટે બોલેલા. કરેક્ટ. પણ અમુક વસ્તુ વાઇફે પણ સમજવી જોઈએ. શું? કસે ફરવા ગયા હોય, ઠંડી જગ્યા હોય, ફ્રેન્ડ્સ બધા જોડે હોય, તે હવે એકાદ લીધું હોય તો ભડકવાનું ના હોય યાર. તમને દેવદાસ નો શાહરૂખ ખાન રોમેન્ટિક લાગે ને તમારો ધણી પીએ તો હાવ બેવડો થઈ જાય. હાવ એવું તો ના હોય ને યાર. બરાબર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. Radio City.
વેલકમ બેક કાકા. હા, પેલા યુટ્યુબ ના ક્વિક ક્વેશ્ચન્સ નો પાર્ટ ટુ. બહુ સવાલો ના કર્યા ત્યાં વખતે. છે ઇન જનરલ ક્વેશ્ચન્સ છે, પોલિટિકલ ક્વેશ્ચન્સ. નયન 234 આવું યુઝર આઈડી છે. હા, એવું પૂછે છે કે તમે દેશમાં કટ્ટર વિરોધી કોને માનો છો? ભાઈ, હું કોઈને કટ્ટર વિરોધી નથી માનતો. પોલિટિક્સમાં કોઈ પરમેનન્ટ ફ્રેન્ડ ના હોય ને કોઈ પરમેનન્ટ દુશ્મન ના હોય. કરેક્ટ. મેં પોલિટિકલ કટ્ટર વિરોધીઓને એક સાથે રેસ્ટોરન્ટમાં જમતા જોયા છે. મેં પણ જોયા છે કાકા, બોલો. એ તો આપણે જનતા અંદર અંદર લડી પડીએ છે. બહુ સાચી વાત. તો તમારા હિસાબે કટ્ટર વિરોધી કોણ? કોઈ નહીં, ખાલી બ્યુટી પાર્લર અને આધાર કાર્ડ, આ એકબીજાના કટ્ટર વિરોધી કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે બિપિન. શું કહે છે બિપિન? કે કાકા, તમને ક્યારેક એવું લાગે છે કે સરકાર બિનજરૂરી ખર્ચો કરે છે? બહુ વાર. એમ ગર્લ્સ કોલેજ પાસે સ્પીડ બ્રેકરની જરૂરત જ નથી લા, આ છોકરાઓ ધીમા પડવાના જ છે. નેક્સ્ટ, હા, કરપ્શન વિશે શું કહેશો? શું કહેશો એટલે હોવું જ જોઈએ એવું બોલું? ના ના, એવું થવો કેવો જનરલ સવાલ? હોવો છે પણ હવે ભાઈ એ તો બહુ મોટી લડત છે અને બધાએ લડવું જોઈએ. કરેક્ટ. કરપ્શનમાં કોઈ પોઝિટિવ આસ્પેક્ટ નથી, ખાલી એક છે. હું રિશ્વત લીધા પછી બહુ ઈમાનદારીથી કામ થાય છે, એ તે જોયું? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City. વેલકમ બેક કાકા. હા, પેલા ક્વિક ક્વેશ્ચન્સ બહુ લીધા લા ત્યાં વખતે સવાલો. આ વખતે હવે નાના નાના છોકરાઓના લગતા વળગતા સવાલો છે. હા, સ્કૂલની ફીસ કે 1 લાખથી 1.5 લાખ જેટલી થવા માંડી છે કે? એટલે ભાઈ, કરવું હોય તો સાદગીથી બધું ભણતર થઈ જ શકે છે, પણ હવે આપણને પેલું 5-સ્ટાર જોઈએ છે ને બધું. હા, કરેક્ટ. બધાય 1.5 લાખ. કરેક્ટ. કોન્ટ્રાક્ટર જ્યારે કોઈક ચોક્કસ જગ્યાએથી કલરના ડબ્બા લેવાનું કે, પ્રાઇવેટ ક્લિનિકના ડોક્ટર જ્યારે ચોક્કસ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાનું કે, પ્રાઇવેટ સ્કૂલવાળા જ્યારે ચોક્કસ દુકાનમાંથી યુનિફોર્મને ચોપડા લેવાનું કે, ત્યારે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ સેટિંગવાળી જગ્યા હોય છે. બીજું, આ વખતે એવું જોયું કે રિઝલ્ટ આવ્યા પછી અમુક છોકરાઓ શહેર છોડીને ભાગી ગયા, એવા કેસ આવ્યા છે. એ આ પેરેન્ટ્સના પ્રેશર હોય ને યાર. હા, કરેક્ટ. હું તો કહું છું પેરેન્ટ્સને કે તમે હવે તમારું રિઝલ્ટ બતાવો ને, 10મા 12માનું રિઝલ્ટ તમારું મૂકો તમારા છોકરાઓની સામે, જીવા દોનલા બિચારા. સાચી વાત. છેલ્લો સવાલ એવો છે. હા, એટલે રિક્વેસ્ટ આવી છે ભરતભાઈની. શું? ભરતભાઈ કહે છે એમની દીકરી આયુષી તમને રેગ્યુલર સાંભળે છે, એની બર્થડે છે કાલે, તો વિશ કરશો? ભાઈ આયુષી બેટા, હેપી બર્થડે, સ્વસ્થ રહે, મસ્ત રહે ને વ્યસ્ત રહે. વાહ. આ બર્થડે પરથી એક વસ્તુ યાદ આવી. હા, પતિ એના પત્નીને ત્યારે ખુશ રાખી શકે જ્યારે એ એની પત્નીનો જન્મદિવસ યાદ રાખે પણ એની ઉંમર ભૂલી જાય. વાહ વાહ. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો સિટી. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો